સામે આવી રહી છે. બીજેપી પ્લસ એટલે કે અહીંયા એનડીએને 347નો આંકડો મળવા પામ્યો છે, જ્યારે યુપીએને 90નો આંકડો, માફ કરશો, કોંગ્રેસને 90નો આંકડો મળ્યો છે. અન્યને અહીંયા 105નો આંકડો પ્રાપ્ત થયેલો વિગત હાલ જાણવા મળી રહી છે. ત્વરિત આંકડાઓ અને શા માટે કયા કારણોસર આવા પરિણામ આવ્યા, શા માટે કોંગ્રેસને આટલા ઓછા પરિણામે સંતોષ માનવો પડ્યો, લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો કે જેની સતત ખબર અમે આપને બતાવી રહ્યા છે. પેનલ પર આજે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે દિલીપ ગોહિલ, જેઓ રાજકીય વિશ્લેષક છે, તેમની સાથે છે સુફી સંત અને ગુજરાત બીજેપી માઇનોરિટી મોરચાના પ્રમુખ, સાથે જ છે આપણી હિમાંશુ ભાયાણી, જેઓ આર્થિક પત્રકાર છે, અને સાથે છે આપણી સાથે જે રીતની ચર્ચા કોંગ્રેસના આપણી સાથે નેતા પણ ઉપસ્થિત છે. આજની આ ચર્ચામાં સૌપ્રથમ સવાલ મારો કોંગ્રેસને રહેશે, શા માટે અને કયા કારણોસર આજે આપ આ ચર્ચામાં જોડાયા છો, ત્યારે કોને આપ દોષ આપવા માંગશો કે કોંગ્રેસની આટલી ઓછી બેઠકો શા માટે? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો જ્યાં 26 બેઠકો આજે પણ ભારતીય જનતા પાર્ટીને ફાળી ગઈ છે. બેન, ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અત્યારે મારી જોડે બેઠા છે, ત્યારે અત્યારે જે રીતના રુઝાન દેખાય છે, સરકાર સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની બની રહ્યું એવું લાગી રહ્યું છે, ત્યારે હું અભિનંદન પાઠવું છું ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે અને ભારતીય જનતા પાર્ટીની ટીમને. બીજી વાત કરીએ, ખાસ કરીને બીજી જે વાત કરીએ તમે કે ચૂંટણીના પરિણામો અથવા તો જે પરિણામો આવ્યા છે અત્યાર સુધીના એની આપ ચર્ચા કરતા હતા, ત્યારે ચોક્કસપણે ભૂતકાળ પણ આપણે જોઈએ તો ખૂબ સ્ટ્રોંગ નેતાઓ ચૂંટણી હારેલા હતા, સરકાર પણ ગુમાવી છે. ઇન્દિરા ગાંધીજીનો સમય હતો ત્યારે 77માં ક્યાંક ને ક્યાંક મોરારજી દેસાઈ અને એના પછી ચૌધરી ચરણસિંહે સરકાર બનાવી એ વાત કરીએ, અથવા તો ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીજીએ સરકાર બનાવી, એટલે કોંગ્રેસ માટે આ પહેલીવારનું પરિણામ નથી. ભૂતકાળમાં પણ સરકારથી દૂર રહીને પ્રજાલક્ષી કામો કર્યા છે અને પ્રજાના મુદ્દાને ઉપાડવાનું કામ કર્યું હતું. જ્યારે 5 વર્ષનું 6 વર્ષનું શાસન અટલ બિહારી વાજપેયીજીનું આવ્યું ત્યારે એવું કહેવાતું હતું, ઇન્ડિયા સાઇનિંગ ને ફીલ ગુડ ફેક્ટરની વાત કરતા હતા, ફરી પાછી ઉભરીને કોંગ્રેસ બહાર આવી હતી અને UPA 1 અને UPA 2ની સરકાર સમગ્ર દેશે જોઈ છે. ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણી જીતી એવું મને લાગે છે કે પ્રચાર પ્રસાર ના માધ્યમથી કોઈ પણ ચૂંટણી લડાતી હોય ત્યારે 5 વર્ષનું મેરિટ કાર્ડ સત્તા પક્ષે લઈને જવાની જરૂર હોય ત્યારે મેરિટ કાર્ડની વાત નહીં પણ માત્ર પુલવામા બાલાકોટ અને પ્રચાર પ્રસારની જેલા 5 વર્ષના જે પ્રચાર પ્રસારના માધ્યમોનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યો, ચોક્કસપણે હું માનું છું કે આ જીત પ્રચાર પ્રસારની જીત છે. પાર્થિવરાજસિંહનું કહેવું છે કે આ જીત પ્રચાર પ્રસારની જીત છે. મારો સવાલ સુફીસંત સાહેબ આપને રહેશે. સુફીજી, સૌપ્રથમ તો એક વાત છે અને જે અપડેટ્સ મળી રહ્યા છે કે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત થઈ ચૂકી છે, તેવામાં અત્યારે ભાજપનો ભગવો જ્યારે સમગ્ર દેશમાં લહેરાયો છે, વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત થઈ ચૂકી છે અને અહેવાલ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, આ તરફ વિપક્ષનું કહેવું છે કે આ પ્રચાર પ્રસારની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ, પોતાના ભાષણોમાં દરેક વખતે રાષ્ટ્રવાદના મુદ્દાને તેઓએ પ્રાથમિકતા આપીને ભાષણોની જે શરૂઆત કરી છે, ભાષણોનો અંત લાવવામાં આવ્યો છે, દરેક વખતે પોતાનો જ રિપોર્ટ કાર્ડ છે પ્રજા સમક્ષ મૂકવામાં એક પણ વખત કમી રહી નથી, તેવામાં ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપને શું લાગે છે કે આ જીત આજે શું પ્રચાર પ્રસારની જ માત્ર છે? વાસ્તવિક અર્થમાં તો ભારતની જે સુજ્ઞ પ્રજા છે એને કોટી કોટી વંદન કરું છું. પ્રજા ખૂબ જ શિક્ષિત અને સમજદાર છે અને ખાસ કરીને અત્યારે મીડિયા અને સોશિયલ મીડિયાના જમાનામાં તમામ માહિતી પ્રજા સુધી પહોંચે છે અને એટલે કહી શકું કે વિકાસ, રાષ્ટ્રવાદ, સુરક્ષા અને સન્માન આ 4 મુદ્દાઓને પ્રજાએ ખૂબ મહત્વ આપ્યું છે. વિકાસની વાત કરું તો તમે વારાણસીની વાત કરો, અત્યારે વારાણસી જઈને આવ્યો, 2014માં પણ પ્રચારમાં ગયો હતો. 2014માં હું એરપોર્ટથી વસ્તી સુધી પહોંચ્યો હતો તો 1.5-2 કલાક લાગ્યો હતો, અત્યારે હું ગયો તો 15-20 મિનિટ સુધી પહોંચી ગયો. વારાણસીમાં તમને કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય, ભલે વિરોધ પક્ષોનો, તે એવું નથી કહી શકતો કે વિકાસ નથી થયો. વિકાસ થયો છે અને મોદી સાહેબનું જે સ્વપ્ન હતું કે ગુજરાતમાં 24 કલાક વીજળી આપી, હું આખા દેશમાં 24 કલાક વીજળી આપું, આજે 18,000 ગામડાઓમાં એમણે વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે. સડક નિર્માણનું કાર્ય જે 2004-2014 સુધી હતું એ બમણી ગતિથી આગળ વધાયું. કાર્યો તો આપણે જોયા છે સુફીજી, આપણે ચોક્કસ જે ચર્ચા આગળ વધારી રહ્યા છે, કાર્યો આપણે સૌ જાણીએ છે. અને રાષ્ટ્રવાદનો જે મુદ્દો હતો એ ખૂબ જરૂરી એટલા માટે હતો કે કાશ્મીરની અંદર એક સક્ષમ નેતૃત્વ જરૂરી હતું. કાશ્મીરની અંદર જે અલગતાવાદી, આતંકવાદી અને કટ્ટરવાદી શક્તિઓ હતી
એને ખૂબ કડક હાથે ડામી દેવામાં આવી છે. એની તમે સંખ્યા જુઓ તો કેટલાય લોકોને એની સામે કડક એક્શન લેવામાં આવ્યા છે. અને એ એ જે બધું જે ન્યૂઝ અહીંયા મળતા હતા, જે આતંકવાદીઓ જેનાથી આજે આખો સમાજ પરેશાન છે, એ મુસ્લિમ હોય કે હિન્દુ હોય, તમામ પરેશાન છે. અને એની અંદર તમે કોંગ્રેસની નીતિ રીતિ જુઓ તો આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસે ફક્ત કટ્ટરવાદી મુલ્લાઓનું તુષ્ટિકરણ કર્યું. આજે ભારતની અંદર જે સુગ્ન મુસ્લિમો જીવે છે, અત્યારે અમે સૂફીવાદ, અમારા સૂફી સમાજમાં એક પણ આતંકવાદી નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી આઝાદીથી લઈને એક પણ નેતા પેદા નથી થવા દીધું અમારી અંદર. કેમ? એમણે કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ કર્યું. તો આ બધી બાબતો સુરક્ષાને લગતી બાબતો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એવું કીધું કે જે ઉદારવાદી હશે, જે રાષ્ટ્રવાદી છે, કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ હોતા હૈ, જે રાષ્ટ્રવાદી છે, જે ભારતીય છે. અને મોદી સાહેબનું આજનું જે ટ્વીટ કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એટલે વિજયી ભારત, આ જ પ્રસ્થાપિત થયું છે. પ્રજાએ જે મોહર મારી છે વિકાસ, રાષ્ટ્રવાદ પર, સુરક્ષા અને સન્માન પર, આજે આખું વિશ્વ મોદી સાહેબના નેતૃત્વને સન્માનની નજરથી જુએ છે. પહેલાં એવું હતું કે આપણા વિદેશ પ્રધાન યુએનમાં કોઈ બીજી સ્પીચ વાંચી જતા હતા અને ખબર ના પડતી હતી, પરંતુ આજે અમેરિકા હોય કે રશિયા હોય કે ચાઇના હોય, આપણે આંખથી આંખ મેળવીને વાત કરીએ છીએ અને એ બધા સન્માનની નજરથી જુએ છે. ભારતનું જે વિદેશી હુંડિયામણ છે, આજે $425 બિલિયન થઈ ગયું, 7% GDP ગ્રોથ થઈ ગયો. આ બધા મુદ્દાઓ આજે છઠ્ઠી વૈશ્વિક આર્થિક વ્યવસ્થા આપણે બની છે. ફ્રાન્સને આપણે પાછળ કર્યું છે. આ 5 વર્ષોમાં આગળ વધારતા દિલીપજી, મારો સવાલ આપને કે જે રીતે મતોની મતમતાંતરની દ્રષ્ટિ આપણે જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં જેટલા ટ્રેડિશનલ વોટર્સની આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે, અને ઘણી વખતે આ પેનલ ઉપરથી મેં એવું કહેતા સાંભળ્યું છે, ખાસ રાજકીય વિશ્લેષકો અને પત્રકારોને મુખે, કે ઘણી વખત જે સરકાર બનાવવા માટે અથવા તો પછી જે તે સરકાર ઘડાય છે તેનામાં અશિક્ષિતોનો વધારે ફાળો રહેલો છે. આમ અશિક્ષિત મતદાતાઓનો વધારે ફાળો રહેલો છે. અહીંયા જો મુસ્લિમ મતદાતાઓની ચર્ચા કરીએ તો કોના પક્ષમાં આ વોટ ગયા હોઈ શકે? તેનું મુખ્ય કારણ કે જે રીતે સુફીજી કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક વખતે માઇનોરિટીનું તુષ્ટિકરણ કરવામાં આવતું હતું, પરંતુ અત્યારે ટ્રેડિશનલ વોટર્સ અથવા તો પછી આ જે જાતિ જ્ઞાતિના સમીકરણો છે તે કઈ રીતે સામે આવી શકે? એ ચર્ચા આપણે કરીએ છીએ ને, આ વખતે પણ નહીં કરીએ એવું નથી. આ વખતે પણ એની બી ચર્ચા આપણે કરતા હતા કે ખાસ કરી ઉત્તર પ્રદેશમાં કરતા હતા કે કઈ રીતે બધી જ્ઞાતિઓનું ગણિત ગોઠવાશે, એટલે ગણિત ચાલશે કે કેમિસ્ટ્રી ચાલશે, એ પ્રકારની પણ આપણે ચર્ચા કરી હતી. એટલે હવે જ્યારે વિજય મળ્યો છે ત્યારે વિજય મેળવનારાઓ ચોક્કસ દાવો કરશે કે અમે જ્ઞાતિ જાતિની ગણતરી વિના જીત્યા છે, અને એવું કરી શકાય. પણ એમાં જ્ઞાતિ જાતિની ગણતરી નથી કરી એવું જો બીજેપી કહેતો હોય તો એ આપણે બહુ માની શકીએ એમ નથી. કારણ કે આપણે ગુજરાતની વાત કરીએ, યુપીની જવાથી લોકો વધારે સમજી શકે, સૌરાષ્ટ્રમાં પોતાની બેઠકો મજબૂત બનાવવા માટે. કારણ કે એવું લાગતું હતું કે સૌરાષ્ટ્રમાં થોડું ઘણું બીજેપીએ વિચારવું પડશે. આજે એવું લાગે છે આંકડા જોતા કે એમને બહુ ચિંતા નહોતી રાષ્ટ્રવાદને, પણ છતાં બીજેપીએ કોશિશ કરી. એમણે ઓબીસીને ટાર્ગેટ કરીને ઓબીસીના જેટલા બી મજબૂત નેતા હતા કોંગ્રેસમાંથી એ પોતાનામાં લઈ અને એમને સીધું પ્રધાન પદ પણ આપ્યું. એનો ફાયદો આજે થઈ રહ્યો એટલે ગણતરી પણ કરે છે. એટલા માટે જ કે રાષ્ટ્રવાદનો મુદ્દો ચાલશે એવું બીજેપીને લાગ્યું હતું, પણ એ મુદ્દાને આધાર રાખીને છોડી નહોતી દીધી વાત. એટલે અગત્યની વાત એ છે, એક પહેલાં હતું કે ચાલશે કે નહીં એ સવાલ હતો, પણ હવે આ આંકડા દેખાડે છે કે સ્પષ્ટપણે એ મુદ્દો ચાલ્યો છે. પણ એ મુદ્દો ચાલશે એવી ખાતરી હોવા છતાં એમણે વાત છોડી દીધી હોત બીજેપીએ તો કદાચ અલગ આંકડા હોત. તો એક મુદ્દો પોતાને મજબૂત મળ્યો છે એને કારણે બાકીના મુદ્દા દબાઈ જશે, પરંતુ એ પછી પણ ચૂંટણી જીતવા માટે દરેકે દરેક કોશિશ કરવી પડશે. એ માટે બધી કોશિશ કરી તો આજે જ્ઞાતિ જાતિના સમીકરણ છે એ પણ એમાં આવ્યા છે. પણ એક થોડોક ફરક મને લાગે છે, હજી ગયા વખતે બી ચર્ચા કરી હતી, આ વખતે પણ એની ચર્ચા વધારે થશે. 100-100% કોઈ એક જ્ઞાતિ સમૂહ કે કોમ સમૂહ છે એ સંપૂર્ણપણે એક પક્ષને નથી આપતો. એમાં ટકાવારી 70-75% એક બ્લોક હોય છે આપતો, 25% બ્લોક છે એ અલગ જતો હોય છે. કદાચ મને લાગે છે 25% બ્લોક છે વધ્યો પણ હોય, એવું બી બન્યું હોય કે 2/3 અને 1/3 જેવી સ્થિતિ થઈ હોય કે 33% વર્ગ એવો બન્યો હશે દરેક લગભગ સમાજમાં. અને એમાં મને લાગે છે બેને આપણે યાદ કરવા પડશે, યુવાનોને તો આપણે યાદ કરીએ છીએ પણ આ વખતે બહેનોને પણ યાદ કરવી પડશે. બહેનોનું મતદાન આ વખતે વધારે થયું છે, એક વિશ્વ વિક્રમ થાય છે. ગયા વખતે બહુ નજીક આવી ગયા હતા, આ વખતે એનું વધ્યું છે. એ હવે સ્વતંત્ર રીતે મતદાન કરતી થઈ છે, કુટુંબના અથવા તો પતિના કહેવાથી નથી કરતા એનો મતલબ, અને કદાચ જ્ઞાતિને જોઈને પણ નહીં કરતી હોય. એનો મતલબ એ થયો કે જ્ઞાતિ જાતિને આધારે જે માત્ર ગણતરી થતી હતી એમાં ફરક પડ્યો છે. એક મોટો વર્ગ દરેક જ્ઞાતિ દરેક જૂથમાંથી એક અલગ રીતે વિચારતો થયો છે, પણ એનો બિલકુલ મતલબ એવો નથી કે બાકી બધું ભૂલી જવામાં આવ્યું છે. દાખલા તરીકે યુપીની બી સાથે વાત કરીએ, યુપીએમાં યાદવ, મુસ્લિમ, દલિત અને જાટ એ ચારને ભેગા કરવાની કોશિશ કરી, તો એની સામે બીજેપીએ જે કોમ્બિનેશન ગોઠવ્યું છે એમાં એક નવી વોટ બેંક પણ ઊભી થઈ છે. બિન અનામત વર્ગની એક વોટ બેંક જે આ દેશમાં ચર્ચામાં બાકી હતી એ પણ ઊભી થઈ છે, અને એ યુપીમાં થઈ હતી. બ્રાહ્મણ અને ઠાકુર આ વખતે ભેગા થયા છે. બ્રાહ્મણના વચ્ચે થોડા ઘણા કોંગ્રેસમાં પણ જતા હતા ટ્રેડિશનલી, એના બદલે
એનું પણ એક વોટ બ્લેક બની છે અને એ બીજેપી તરફ ઢળ્યું છે. બિન યાદવ ઓબીસી એ બીજેપી તરફ ઢળ્યા છે, કારણ કે યાદવોના વર્ચસ્વને કારણે એના તરફનો જે રોષ હોય એ વળ્યો છે. દલિતોમાં પણ બે ભાગ પડ્યા છે, જાટવ અને બિન જાટવ દલિત, એનો એક વર્ગ હતો એ પણ બીજેપી તરફ ગયો છે. એટલે આ બધી ગણતરી થતી હોય છે. એટલે હવે ઘણીવાર આપણે એવું થાય કે કોઈ એક ગણતરીને ધ્યાનમાં રાખીને કોઈક એક પક્ષની વધારે પડતી ટીકા કરીએ તો એમ લાગે કે અમને તમે ટાર્ગેટ કરો, એટલા માટે આ ગણતરી કરે છે. સાથે સાથે બાકીના મુદ્દા જોડે છે, એટલે રાષ્ટ્રવાદનો અગત્યનો મુદ્દો એ પણ ચાલ્યો, પોતાના જે કાર્યો કર્યા હતા સરકારે એ પણ કર્યા, એ કે બહુ બધા સારા બધું જ કામ થઈ ગયું છે એવું પણ નથી, પણ જે કંઈ કામ થયું હતું એના પણ મુદ્દા કર્યા. જ્ઞાતિ જાતિની પણ ગોઠવણ કરી, દરેકે દરેક બેઠક ઉપર જે કંઈ જરૂર પડે કરવાની એ ગોઠવણ પણ કરી અને એ પછી ચૂંટણી જીતાય છે, એ જે વસ્તુ છે એ આજે ફરી એકવાર ભાજપે આપણી સામે મૂકી છે. બિલકુલ, અને ભારતીય જનતા પાર્ટીની જે જીત છે તેનામાં વાત અહીંયા ખાસ મહત્વની સામે આવી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટાભાગના રાજ્યોમાં ક્લીન સ્વીપ મળવાની જે આ જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનામાં ઉત્તરાખંડની તમામ 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને સાથે જ હિમાચલ પ્રદેશની 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય પરચમ લહેરાયો છે. આ વિજય પતાકાની હાલ તો સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના નેતાઓ કરી રહ્યા છે. પરંતુ મહત્વની આ ચર્ચા કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની 5 અને 4 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ મેળવી છે. આગળ વધતા આ ચર્ચાને વધારીશું. આપણી સાથે આર્થિક પત્રકાર હિમાંશુ ભાયાણી જોડાયા છે. મહત્વની ચર્ચા આર્થિક દ્રષ્ટિએ હિમાંશુજી, કે કઈ રીતના દ્રશ્યો હવેની આ સરકાર મારફતે સામે આવી શકે છે? છેલ્લા 5 વર્ષના લેખાજોખા આપણે આર્થિક દ્રષ્ટિએ જોયા, આજના પરિણામો બાદ જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ઇકોનોમી ઉપર એક સારી અસર તો જોવા મળે છે, ખાસ કરીને શેર બજારમાં પણ આનો ઉછાળો જોવા મળ્યો છે, હવે આર્થિક દ્રષ્ટિએ આ દેશમાં સકારાત્મક અથવા તો નકારાત્મક બદલાવ કઈ રીતના આવી શકે છે? આ બે ચૂંટણી જે છે, 2014ની લોકસભાની અને 2019ની લોકસભાની ચૂંટણી, એને હું કમ્પેરેટિવલી કમ્પેર કરું છું. ગુજરાતની વિધાનસભાની 2002ની સાલની ચૂંટણી અને 2007ની સાલની ચૂંટણી, કારણ કે 2002માં જે રીતના નરેન્દ્રભાઈ સુકાન સંભાળ્યું હતું એઝ અ ચીફ મિનિસ્ટર ગુજરાત. જી બિલકુલ હિમાંશુજી, આપણે અહીંયા થોડા ક્ષણ માટે રોકવા માંગીશ. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી રહી છે, આવો સાંભળીએ. મોદીજી કે નેતૃત્વ મેં જો શાનદાર કાર્ય 5 વર્ષોં કે અંદર હુએ થે, ઉન 5 વર્ષોં કી ઉપલબ્ધિયોં કી તાકત ઓર અસર ઇસ શાનદાર વિજય કે રૂપ મેં હૈ. પ્રધાનમંત્રી મોદીજી કા મેં અભિનંદન કરતા હું ઇસ શાનદાર વિજય કે લિયે. 5 વર્ષ મેં 2014 સે લેકે 2019 કે બીચ ઇસ દેશ કો હર ક્ષેત્ર મેં આગે બઢાને કે લિયે જો શાનદાર કાર્ય કિયા હૈ, ખાસ તોર પર વૈશ્વિક મંચ પર ભારત કો સમ્માન દેને કા હો યા ફિર દેશ કે અંદર કિસી ભી અન્ય ક્ષેત્ર મેં આપ દેખેંગે, દેશ કી આંતરિક ઓર બાહ્ય સુરક્ષા કે મોરચે પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કો લેકર કે યા ફિર કલ્યાણકારી યોજનાઓ કા લાભ બિના ભેદભાવ કે સમાજ કે પ્રત્યેક તબકે કો દેને કા જો કાર્ય, ઐતિહાસિક કાર્ય પ્રધાનમંત્રી મોદીજી કે નેતૃત્વ મેં હુઆ, ઉસકા પરિણામ હૈ કે જનતા ને દેશ કી નકારાત્મક રાજનીતિ કો એક તરીકે સે ખારિજ કિયા હૈ. વિકાસ, રાષ્ટ્રવાદ ઓર સુશાસન કે મુદ્દે પર મોદીજી કે નેતૃત્વ પર ફિર સે વિશ્વાસ કિયા હૈ. એક તરફ મોદીજી કા યશસ્વી નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી ઓર એનડીએ કો પ્રાપ્ત હુઆ, તો દૂસરી તરફ હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી કી સંગઠનાત્મક રણનીતિ આમ જન કે ઉન ભાવો કો મતદાન મેં બદલને કે લિયે સંગઠનાત્મક જો રણનીતિ બની થી ઇસકા એક પરિણામ હૈ. મેં પ્રધાનમંત્રી મોદીજી કા અભિનંદન કરતા હું ઇસ શાનદાર વિજય કે લિયે. ભારતીય જનતા પાર્ટી પહેલી બાર 300 કા આંકડા પ્રાપ્ત કર રહી હૈ, આગે 300 કા આંકડા પૂરા કર રહી હૈ, ઓર એનડીએ 350 કા આંકડા પૂરા કર રહી હૈ. એક શાસ્ત્રો મેં શાનદાર વિજય હૈ ઓર યે મોદીજી કે સુશી નેતૃત્વ કે ઇસકા શ્રેય જાતા હૈ, હમ ઉનકા અભિનંદન કરતે હૈ. દર્શક મિત્રો, આપને જણાવીએ, અમેઠી બેઠક કે જે વર્ષોથી પરંપરાગત રીતે કોંગ્રેસની માનવામાં આવતી હતી, રાહુલ ગાંધી દ્વારા જે રીતે સતત આ પાછળ બેઠકમાં તેમના આંકડાઓ સામે આવી રહ્યા છે, જ્યારે સ્મૃતિ ઈરાની
17,000 મતથી આગળ છે. સતત સવારથી જ્યારથી મતગણતરીની શરૂઆત થઈ છે, સ્મૃતિ ઈરાનીના આંકડાઓ રાહુલ ગાંધી કરતાં વધારે રફતારપૂર્વક દોડી રહ્યા છે. એક વખત એવો સામે આવ્યો હતો કે જ્યાં રાહુલ ગાંધીએ લીડ મેળવી હતી, પરંતુ સ્મૃતિ ઈરાની અત્યારે 17,000 મતોથી રાહુલ ગાંધી કરતાં અમેઠી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. એકંદરે સમગ્ર દેશભરમાં જ્યારે ભાજપનો ભગવો લહેરાયો છે, ચૂંટણીના પરિણામો જે રીતે સામે આવી રહ્યા છે તેનામાં અહીંયા આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અથવા તો ભારતીય જનતા પાર્ટીની હું સુનામી અથવા તો કોઈ પણ પ્રકારનું વાવાઝોડું નહીં કહું. એકંદરે વાવાઝોડું અને સુનામી આવીને શાંત થઈ જતી હોય છે. સુફીજી, કદાચ આપ મારી સાથે સહમત હશો, પરંતુ આ એક એવા પરિણામો છે કે જે વર્ષ 2014માં આપણે જોયા તેના કરતાં પ્રચંડ પરિણામ આ વખતે 2019માં જોવા મળી રહ્યા છે. આપણે હિમાંશુજીને સાંભળી રહ્યા હતા કે આર્થિક દ્રષ્ટિએ કયા મોટા ફેરબદલ આગામી 5 વર્ષમાં સામે આવી શકે છે. હિમાંશુજી, તો બેઝિકલી જે વાત થઈ એ 2002 અને 2007ના કમ્પેરિઝનમાં હું જોઉં છું. અને 2007માં જ્યારે નરેન્દ્રભાઈ પાછું ગુજરાતનું સીએમ પદ સંભાળ્યું હતું ત્યારે તમામ પ્રકારના જે એમની સામેના વિરોધના સૂર હતા વિધિન પાર્ટી, કારણ કે ત્યારે તમને ખ્યાલ હતો બાવકુ ઉંધારથી માંડીને આ બધા નેતાઓએ બળવો કર્યો હતો અને એક પ્રજામાં એક નહોતો મત બિલ્ડઅપ થતો, તો ઇટ વોઝ સરપ્રાઇઝ કે 125 સીટ. આવી જ સરપ્રાઇઝ વેલ્યુ 2019માં 31% વોટશેરમાંથી 52% વોટશેર. સ્કીમ્સ કામ કરી ગઈ જે નરેન્દ્ર મોદી આપી હતી, ઉજ્જવલા યોજના છે કે બીજી યોજનાઓ જે કાંઈ હતી. મોટાભાગની પોલિસીઝ જે છે એ પોલિસીઝ યુપીએની કન્ટિન્યુડ પોલિસીઝ હતી, કારણ કે એ પ્રોવન પોલિસીઝ હતી ઇકોનોમિકલી આ કન્ટ્રીને. જ્યારે આર્થિક મંદી હતી લેમન બ્રધર્સ પછી, મનરેગા છે લાઈક ફોર એક્ઝામ્પલ, તો એમાંથી આ દેશ નીકળી ગયો. એ પ્રોવન પોલિસીઝ હતી, પણ એ પોલિસીઝ મનરેગા યોજના જે કંઈ રિટર્ન્સ માટે કે પછી એમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો ઉમેરો થયો, એટલે એની જે પોલિસી એટલે બેસ્ટ પાર્ટી છે કે પોલિસીઝ ચેન્જ નથી થઈ. બહુ પોલિસીઝનું નામકરણ કંઈક બીજું કરીને એ પોલિસીઝ કન્ટિન્યુ કરી છે. તો આ પરિસ્થિતિમાં હવે જે આપણે જોવાનું રહીએ, કમિંગ બેક ટુ ગુજરાત, 2007 પછી 2008માં નાનો ઓટો હબ, ગિફ્ટ સિટી, આ બધું જે થયું, આખા ડેવલપમેન્ટ્સ આવ્યા, વાયબ્રન્ટ ગુજરાતનું જે મોડલ હતું, આ દિશામાં આ સરકાર હવે આગામી 5 વર્ષમાં જ્યારે તમારો વોટશેર 31%થી 52-53% થયો છે, એટલે 10-5 મતદારો તમારામાં કોન્ફિડન્સ મુકતા થઈ ગયા છે, અને એવી એવી વોટ બેંક જેની તમે કલ્પના ન કરી હોય એ વોટ બેંક આજ તમારી સાથે છે. બધી પ્રકારના સમીકરણો થયા છે, જ્ઞાતિના કે જે પણ તમે કહો, પણ આ બધું તમારી સાથે છે. ત્યારે તમારે આ કન્ટ્રીને ઇકોનોમિકલી સ્ટીયર કરવું પડે. અને આજે આ કન્ટ્રી બહુ મોટી ક્રાઇસિસ જે ગ્રેપલ કરી રહ્યું છે. આઈડિયલી આ કન્ટ્રી પાસે કોઈ ઇકોનોમિક પોલિસી આમ જોવા જાવતું નથી, કોઈ ઇકોનોમિક સિક્યોરિટીની પોલિસી નથી, કોઈ ફૂડ સિક્યોરિટીની પોલિસી નથી, વોટર સિક્યોરિટીની પોલિસી નથી, અને આ નેશનલ સિક્યોરિટીને આઈડિયલી તમે જોવા જાઓ જે રીતના આખો દેશ ઘેરાયેલો છે જુદા જુદા સંકટોથી, નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ બધી જગ્યાએથી, તો નેશનલ સિક્યોરિટીની એક જે નેશનલ પોલિસી હોવી જોઈએ એ હજી જોઈએ બી સ્ટ્રોંગલી. આના ઉપર બધો ગવર્મેન્ટે ફોકસ કરવો પડશે મને એવું લાગે છે, અને આ આપણને જોવા મળશે કદાચ આગામી દિવસોમાં. પણ હજી મારી દ્રષ્ટિએ 23 જૂને બજેટ છે, એટલે બજેટ વિલ બી વન ઓફ ધ બિગેસ્ટ બ્લુ પ્રિન્ટ ઓફ ધીસ ગવર્મેન્ટ કે ઇકોનોમિક વિઝન ફોર નેક્સ્ટ 5 યર્સ. એનડીએ 2.0 વર્ઝન જે છે એનું શું રહેશે, કારણ કે હવે શું છે, તમે બેંક એકાઉન્ટ લિંક કરી દીધા છે, તમે આધાર કાર્ડ લિંક કરી દીધા છે, તમે બધી લિંકેજીસ તમે પૂરી કરી નાખી છે, હવે શું? અને બીજો સૌથી મોટો પ્રશ્ન, દિલીપભાઈને અમે લોકો પાછલા એક ડિબેટમાં હતા ત્યાં વાત થઈ કે જોબના પ્રશ્નો હજી જ્યાં છે ત્યાં જ, બેરોજગારી નથી, તમે એટલે બેરોજગારી છે, જોબ્સ છે નહીં માર્કેટમાં, એ કેવી રીતના તમે હલ કરશો? અને પ્રજા આમ તમે જોવા જાવ તો જે કોંગ્રેસનો જે એજન્ડા હતો કે 72,000 રૂપિયા અમે તમને આપશું એને નકારી કાઢ્યો છે. મહેનત કરીને ભારતની પ્રજા એવી છે કે એને મહેનત કરીને ખાવું છે, 8 વાગે એટલે સવારે લોકો કામ કરવા નીકળી જાય છે. પણ અત્યારે છેલ્લા 2 વર્ષમાં નોટબંધી ને જીએસટી પછી એવી પરિસ્થિતિ કે 8 વાગે સવારે નીકળો તો એમની પાસે કામ નહોતું. એટલે હવે સરકાર કામ કેવી રીતના આપે છે, ડિસ્પોઝેબલ ઇન્કમ કેવી રીતના આપે છે એ જોવાનું રહેશે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, આજની આ ચર્ચા અને મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી કરતા પણ વધારે મતોથી જે રીતે વિજય થયો છે, હાલ અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચી રહ્યા છે, આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓ આ જીતની ઉજવણીમાં જોડાયા છે, અને આ જીતની ઉજવણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેનામાં અમિત શાહની જે ગાડી છે તે પુષ્પોથી ભરાઈ ગયેલા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના બેનરો અને ઝંડાઓ હાલ દેખાઈ રહ્યા છે.
દર્શક મિત્રો, મહત્વની આ ચર્ચા ભારતીય જનતા પાર્ટીના વિજય પરચમ સાથે જ અમિત શાહ ભાજપ કાર્યાલય પહોંચી રહ્યા છે. જીતની ખુશીમાં આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કઈ રીતે હૈયે હૈયું દબાય તેવી જીત વચ્ચે આ જશ્નના માહોલમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમિત શાહ દિલ્હીના ભાજપ કાર્યાલય પહોંચી રહ્યા છે. દિલ્હીના ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓનો મોટી સંખ્યામાં જમાવડો જોવા મળી રહ્યો છે. તો મોદીએ પોતાનો જ વર્ષ 2014 નો રેકોર્ડ તોડ્યો છે અને 2019 માં પ્રચંડ બહુમતીનો જે ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેટ કરવામાં આવ્યો હતો તે ટાર્ગેટ અત્યારે સાર્થક થતો નજરે પડી રહ્યો છે. આ સાર્થક થતાની સાથે જ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, બીજેપી પ્લસને 344, કોંગ્રેસ પ્લસને 91 અને અન્યને અહીંયા 107 બેઠકો પ્રાપ્ત થતી નજરે પડી રહી છે. આજની આ ચર્ચામાં મારો સવાલ હવે વિપક્ષને રહેશે, પાર્થિવસિંહ, ક્યાં ચૂક થઈ, ક્યાં કમી રહી કોંગ્રેસના જે અનુસરીને આપણે જોઈએ કે ક્યાં પ્રચાર કરવામાં કમી રહી ગઈ, કઈ રીતે મેનિફેસ્ટોને અવગણના કરીને પ્રજાએ મતદાન કર્યું છે, અથવા તો પછી આની પાછળ ઈવીએમ જવાબદાર છે જે રીતે અત્યાર સુધી આપણે સાંભળ્યા. આપણા સુફી સાહેબે જે વાત કરી એ મુદ્દાનો પહેલા હું જવાબ આપી દઉં, પછી આ મુદ્દા ઉપર આવું. ખાસ કરીને હિમાંશુભાઈ બી અર્થતંત્રની જે ચર્ચા કરી, બેરોજગારીની ચર્ચા કરી, ત્યારે નોટબંધીના લીધે જે આંકડા સામે આવ્યા કે ઇકોનોમીને, અર્થતંત્રને 3 લાખ કરોડનું નુકસાન થયું, 2% જીડીપી ગ્રોથ નીચે આવ્યો. અને બીજી વાત કરીએ કે યુપીએ અને એનડીએના 5 વર્ષને યુપીએના 10 વર્ષના શાસનને આપણે કમ્પેર કરીએ તો જે જીડીપી ગ્રોથ યુપીએના શાસનમાં હતો એ 8.1% અને જે ઘટી એવરેજ ગ્રોથ રેટ એનડીએનો 7.3%. એટલે અર્થતંત્રની વ્યવસ્થામાં ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટમાં 14 વર્ષમાં સૌથી ઓછું રોકાણ જો થયું હોય તો એ આ 5 વર્ષોમાં થયું. એટલે ચોક્કસપણે જે આંકડા સામે આવે છે અર્થતંત્રની બાબતે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે આ સરકાર. બીજી વાત કરીએ કે ઝીરો ટોલરન્સ જે આતંકવાદના મુદ્દાની વાત કરી, ત્યારે ચોક્કસપણે એ પણ ધ્યાન રાખવું પડે કે 260% ટેરરિઝમ એક્ટિવિટીમાં વધારો થયો છે છેલ્લા 5 વર્ષમાં. 2018માં 600 થી 614 જેટલા ગંભીર આતંકવાદી હુમલા કાશ્મીરમાં બન્યા અને ગુરદાસપુર, ઉરી જેવી ઘટનાઓ આપણી સામે આવી અને પઠાનકોટ જેવી ઘટનાઓ આપણી સામે આવી, પુલવામા જેવી ઘટનાઓ આપણી સામે આવી, ત્યારે આઈએસઆઈ જોડે તપાસ પઠાનકોટમાં બોલાવીને કરાવવામાં આવી. ચોક્કસપણે એનાથી સમગ્ર દેશના જે સૈનિકો હતા એ નિરાશ થયા. મસરત આલમ ને રાજનાથ સિંહે છોડ્યા ત્યારે ચોક્કસપણે મહેબુબા મુફ્તી સૌથી જે આતંકવાદીઓને શહીદ માનનારા લોકો જોડે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી છે, મહેબુબા મુફ્તી જોડે સરકાર બનાવી હતી એની સાથે રહેલા ચોક્કસપણે એમને જે વાત કરી મારી વાત સાંભળી બોલવા તો દો સાહેબ, સુફી સાહેબ હવે બોલવા બી નહીં દો, બોલવા તો દો, તમારો સમય તો ત્યારે વચ્ચે નહોતો બોલતો પ્લીઝ. એટલે બેન, જે વાત હતી, જે એમણે જે વાત મૂકી હતી એ વાતને હું કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે નકારું છું ને એ વાતના મુદ્દાની ચર્ચા કરી દઉં છું. ત્યારે બીજા મુદ્દાની વાત કરીએ, ત્યારે મેં પહેલા જ કીધું કે પ્રચાર પ્રસારની જીત છે, ત્યારે ચોક્કસ એટલા માટે કહેવું પડે કે આ 5 વર્ષના શાસનમાં 5,200 કરોડ રૂપિયાનો ખર્ચ કેમ્પેન માટે મીડિયા દ્વારા, અલગ અલગ માધ્યમોનો ઉપયોગ દ્વારા 5,200 કરોડનો ખર્ચ, બેટી બચાવો બેટી પઢાવોનો અડધાથી વધારે ખર્ચ એ લોકોએ કેમ્પેનમાં કર્યો છે, મીડિયા અને પ્રચાર અને પ્રસાર માટે કર્યો છે. ત્યારે ચોક્કસપણે ઘણા બધા મુદ્દાઓ હતા, અમે જે મુદ્દાની વાત કરીએ પ્રજાલક્ષી મુદ્દાઓ હતા, યુવાનોની બેરોજગારી દૂર કરવાની વાત હોય, ખેડૂતોની હાલાકીની વાત હોય, ચોક્કસપણે એ મુદ્દાઓને અમે પ્રજા સુધી પહોંચાડવામાં ક્યાંક સફળ નથી રહ્યા એ માનીએ છીએ. અને તેનું જ આ પરિણામ છે. તમે કદાચ છેલ્લા 3 મહિનાના નરેન્દ્રભાઈના ભાષણો સાંભળો તો એમણે 5 વર્ષના મેરિટ કાર્ડની ચર્ચા નથી કરી, એમણે નોટબંધી જીએસટીની ચર્ચા નથી કરી, બેરોજગારીની ચર્ચા નથી કરી, પુલવામા અને પુલવામા પછી બાલાકોટ, આ બે મુદ્દા સિવાય હિન્દુત્વ, પુલવામા, બાલાકોટ, આના સિવાય કોઈ પણ જાતની ચર્ચા એમણે 3 મહિનાના કેમ્પેનમાં, 2 મહિનાના કેમ્પેનમાં આપણને ક્યાંય દેખાતી નથી. ત્યારે ચોક્કસપણે હું એવું માનું છું કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માત્ર બાલાકોટના મુદ્દા ઉપર લડી છે, 5 વર્ષના મેરિટ કાર્ડ ઉપર નહીં.
પાર્થિવરાજ સિંહનું કેવું છે? સુફીજી, આઈ એમ કમિંગ બેક ટુ યુ. પાર્થિવરાજ સિંહનું કેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના પ્રચારના માધ્યમો છેલ્લા 3 મહિનાના જો આપણે કદાચ અહીંયા રેકોર્ડ જોઈએ તો તેમનો મુદ્દો રાષ્ટ્રવાદનો હતો, પુલવામાનો હતો, બાલાકોટ મુદ્દો હતો, પરંતુ જે દ્રશ્યો છે તે તો કદાચ આ નિવેદનથી વિપરીત સામે આવી રહ્યા છે. એકંદરે વિપક્ષનો મુદ્દો ઈવીએમ પર પણ સવાલ ઉઠ્યા હતા એક્ઝિટ પોલ બાદ જ, તરત જ. પાર્થિવરાજસિંહ, તે વિશે શું કહેશો કે અત્યારે પણ શું તમે ઈવીએમને દોષ આપશો? ઈવીએમના મુદ્દાની ચર્ચા જ્યારે આપણે કરી, કોંગ્રેસ જીતી ત્યારે પણ આ મુદ્દો આવ્યો હતો અને ત્યારે પણ વાત કરી હતી, અને ખાસ કરીને ઈવીએમ ના મુદ્દામાં ઇતિહાસમાં જવું પડશે. સ્વામી સુપ્રીમ કોર્ટ તમારી મતલબ હોય તો સુપ્રીમ કોર્ટ વીવીપેટ એ ઇલેક્શન કમિશન સાચું, સૌથી પહેલા તમારી મતલબ ના હોય તો પણ અત્યારે પણ વીવીપેટ નું કાઉન્ટિંગ તો થશે. વીવીપેટ નું કાઉન્ટિંગ થવાનું છે. સૌથી પહેલા ચૂંટણી પાર અડવાણી જે ઉપાડ્યા જીએલ નરસિંહમાં રાવ અભિષેક પ્રસ્તાવના કોણે લખી? રવિશંકર પ્રસાદ એ લખી. પાર્થિવરાજજી, સુપ્રીમ કોર્ટે લઈ લીધો. એક સેકન્ડ સુપ્રીમ કોર્ટે એક સેકન્ડ એને માથે ચડાવો. સુફીભાઈ સાંભળીશું આપને. સૌથી પહેલા પ્રશ્ન કોણે ઉપાડ્યા? પાર્થિવરાજજી, હવે હું બોલું. પ્રજાનું તો સન્માન નથી કરતા, ન્યાયતંત્ર જ્યારે પણ આપણે ઈવીએમ અને વીવીપેટ ની ચર્ચા કરીએ છીએ ત્યારે કોંગ્રેસ શા માટે એ ભૂલી જાય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 3 રાજ્યોના પરિણામ જ્યારે કોંગ્રેસના હિતમાં આવ્યા ત્યારે ઈવીએમ નો મુદ્દો નતો ઉઠાવ્યો? ત્યારે નતો ઉઠાવ્યો, ત્યાં પછી પણ કીધું હતું બેન. હવે પાર્થિવરાજજી, હવે હું હિમાંશુભાઈને સવાલ કરું છું તો આપણે તેમને સાંભળીએ. છોટ વાત મૂકો, કારણ કે એસ્તુ બંધારણ સુપ્રીમ કોર્ટ સત્ય હકીકત વાત હિમાંશુ સુપ્રીમ કોર્ટ નું સન્માન નહીં કરે. જ્યારે 2009 માં જે આ વાત આવી હતી, જ્યારે એનડીએ ચૂંટણી હારી ગયું હતું અને જે બુક મૂકી હતી, બુક નું પ્રીફેસ લાલકૃષ્ણ અડવાણી જે લખ્યું હતું, અને જીવીએલ નરસિંહ રાવ જે સ્પોક્સ પર્સન હતા એણે આ બુક લખી હતી, અને તેલુગુ દેશમ પાર્ટીના નાયડુ, મિસ્ટર નાયડુ, એ જ આંખમાં આંખવામાં લીધું હતું, એને જ અત્યારે આગેવાની લીધી છે આ બધા મુદ્દે. આઈડિયલી જોવા જાવ તો ઈવીએમના મુદ્દે ત્યારે જે વાત હતી એ હતી કે આનો એક પેપર ટ્રેલ હોવો જોઈએ. આજે તમારી પાસે પેપર ટ્રેલ છે. હું ગઈકાલથી કહું છું, આ મારો એક ઇન્ડિપેન્ડન્ટ પર્સનલ વ્યૂ, પર્સનલ ઓપિનિયન છે. હું એમ માનું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે ગઈકાલે એક બહુ મોટો મોકો હતો કે ભલે ડિલે થાય ગણતરી કે જે પણ કાંઈ થાય, જે ઓલું સમસ્યાઓ આવે, તમે 100% ઈવીએમ સાથે મેચ કરી દો પેપર. મારી વાત હવે આવે છે, એ જો મેચ થાય અને ઈવીએમની જે વાત આવે છે દર વખતે કે ઈવીએમ ખોટું છે, એક વખત માટે આ કરી નાખ્યું તમે તો એ આખી બબાલ લાઈફ ટાઈમ માટે શાંત પડી જશે, નંબર વન. નંબર ટુ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ સ્થાપિત કરાવી શકશે કે ઈવીએમની ક્રેડિબિલિટી પેપર ટ્રેલ સાથે ચેક કરી છે, જે ક્યાંય નથી થયું. નંબર થ્રી, જેમ નરેન્દ્રભાઈ દરેક જે પ્રોબ્લમમાં ઓપોર્ચ્યુનિટીઝ જોવે છે, હું આ પ્રોબ્લમમાં એક ઓપોર્ચ્યુનિટી જોઉં છું કે આ ઈવીએમ જો એવા પ્રૂવ થયા કે આ ઈવીએમ હેકેબલ નથી, આ બરોબર છે બધું, આમાં કાંઈ પેપર ટ્રેલનું ને બધું પેપર ડેટા ઇલેક્ટ્રોનિક ડેટા સારું છે, તો મેક ઇન ઇન્ડિયાના થયેલા આ ઈવીએમ તમે આખા વર્લ્ડને વેચી શકશો, એક આખી કંપની ઊભી કરી શકો, એટલે રાધર આ કંપની જે બનાવે છે અને એ વેચો ને એના શેર, એવી કંપનીના શેર લિસ્ટ કરો, આઈ થિંક એ શેર્સ પ્રીમિયમ ઉપર બોલશે. તમારી આખી આખું અર્થતંત્ર જેમ અમેરિકા વર્લ્ડ આખાને વેપન્સ વેચે છે, એમ તમે એક આખી ડેમોક્રેસી કેમ એસ્ટાબ્લિશ કરવી, એની આખી મશીનરી તમે આખા વર્લ્ડને ડાયરેક્ટ કરી શકાય, પણ હવે એ નથી થયું. સો લેટ અસ કીપ ધીસ એટ અસાઇડ, કારણ કે ઈવીએમ ઉપર સવાલો ઉઠશે, આનો એક કોઈક ચોક્કસ નિરાકરણ લઈ આવવું પડશે. બીજી વાત, હવે સાથે સાથે હું એ કરી દઉં, આજે વાત આવી છે સાથે સાથે, હું એ જોઈ રહ્યો છું કે આગામી દિવસોમાં કદાચ એવું બને 2024ની ચૂંટણીમાં કે બાયોમેટ્રિક થમ્બપ્રિન્ટ, કારણ કે તમારું ઓલરેડી આધાર કાર્ડ તો લિંક થઈ ગયું છે,
એ તમારા ઈવીએમ સેવા આવશે કે બાયોમેટ્રિક થમ્પરિંગ સાથે તમે કનેક્ટ કરી દો અને યુ કમ ટુ નો કે ભાઈ શું છે ને શું વેલ લેટ્સ સી આ તો ભવિષ્યમાં જે થશે ટેકનોલોજી માં બધું પોસિબલ છે જેથી કરીને આ જે ઈવીએમ ની આખી બબાલ છે ને એ લાઈફ ટાઈમ માટે શાંત પડી જાય કે ઈવીએમ પ્રોબ્લેમ છે કે નહીં તમને ખ્યાલ આવી જાય એના ઉપર રાઈટ એટલે કે અત્યારે એ સ્તરે આપણે ચર્ચા લઈ જવાની જરૂર છે કે જે ભવિષ્યમાં આપણે ટેકનોલોજી સાથે હેન્ડ ઇન હેન્ડ જવાના છે પરંતુ તેની સાથે સાથે એક વસ્તુ પણ મહત્વપૂર્ણ કે નિષ્પક્ષતાપૂર્વક આ ચૂંટણીની પ્રક્રિયા થવાની જરૂર અને સાથે જ નિષ્પક્ષતાની સાથે સાથે જે રીતે ઈવીએમ ઉપર સવાલ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા 19 પાર્ટીઓ એક સાથે ભેગા મળીને ઇલેક્શન કમિશનને રજૂઆત કરવા માટે જ્યારે પહોંચે છે તેમ છતાં આજના દ્રશ્યો વિપરીત સામે આવી રહ્યા છે. આપણે પાર્થિવ રાજસિંહને તો સાંભળ્યા, સુફીજી હવે આપનો વારો કે શું કહેવા માંગશો ઈવીએમ ઉપર જ્યારે 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 વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે ત્યારે ત્યારે વિપક્ષ ને પોતાના હારની જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આજની વાત છે કે જ્યારે આજે કોંગ્રેસને મૂકી ખાની પડી. પહેલી વાત તો એ છે કે આ ઈવીએમથી જે ચૂંટણી થાય છે તે કંઈ પહેલી વખત નથી થઈ. 2004માં કોંગ્રેસનો વિજય થયો હતો, 2009માં વિજય થયો હતો, 2014માં પરાજય થયો. અત્યારે મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં છત્તીસગઢમાં કે પંજાબમાં જ્યાં પણ વિજય થયો ત્યારે આ ઈવીએમ મશીન આ જ ઈવીએમ હતા. જો તે વખતે કંઈ ગરબડ કરી શકતી હોય, હું તમને એક સિમ્પલ કહું કે ઉતરતો અમલદાર. અત્યારે જો અમે ઈવીએમમાં ગરબડ કરીએ તો અમે અત્યારે તો ઉતરતા અમલદાર છીએ, અમારું શાસન પૂરું થયું છે. અમે જો ગરબડ કરી શકતા હતા તો જ્યારે અમારો સત્તાનો સૂર્ય મધ્યાહ્ને હતો જ્યારે અને તે સમયે મધ્યપ્રદેશમાં કે પંજાબમાં કે રાજસ્થાનમાં ચૂંટણી હતી, અમે જ્યારે શાસનમાં હતા ત્યારે ઇલેક્શન કમિશન પર ઇન્ફ્લુઅન્સ કરી શકતા, સરકારી તંત્ર પર ઇન્ફ્લુઅન્સ કરી શકીને અમે પરિણામો બદલી શક્યા હોત. તે વખતે અમારો પરાજય થયો છે અને હવે જ્યારે અમે ઉતરતા અમલદાર છીએ, અમારો કાર્યકાળ પૂરો થયો છે, ત્યારે અમે સરકારી તંત્ર પર ઇન્ફ્લુઅન્સ કરીને ગોટાળા કરવાના હતા. અને આ જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થયા કે ઈવીએમમાં શું કરવું જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં ગયા. અભિષેક મનુ સંઘવી એટલે કોંગ્રેસના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ, એમણે આ બધા જ મુદ્દાઓ જે અત્યારે કોંગ્રેસના મારા ભાઈઓ મૂકી રહ્યા છે એ તમામ મુદ્દાઓ સુપ્રીમ કોર્ટની સામે મૂક્યા. વારંવાર એની તારીખો પડી, ડેટ પડી, સુનાવણીઓ થઈ, સુપ્રીમ કોર્ટના જજોની પેનલે એના પર અધ્યયન કર્યું અને ઇલેક્શન કમિશનને એમણે જોયું કે ભાઈ શું કહેવા માંગુ છે કે વિધાનસભા દીઠ અમે એક ઈવીએમનું ચેકિંગ કરીશું. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ બધું બરાબર છે, 5 તમે ચેક કરો. જ્યારે ઇલેક્શન કમિશને બધાને આમંત્રણ આપ્યું કે ભાઈ તમે હેક કરીને બતાવો ત્યારે વિપક્ષ એમાં સદંતર નિષ્ફળ ગયા, કોઈ એને હેક કરી નહીં શક્યા. અને સુપ્રીમ કોર્ટે પછી ચુકાદો આપ્યો કે ભાઈ હવે એસેમ્બલી દીઠ તમારે 5 ઈવીએમ મશીન વીવીપેટની ચેક કરવાના છે અને એ નિર્ણયના અનુસંધાને અત્યારે ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું છે. ત્યારે હવે આ નિર્ણય આવ્યા. એક્ઝિટ પોલ કંઈ એવું તો છે નથી કે એક્ઝિટ પોલના ચુકાદાઓ બીજેપીની તરફેણમાં પહેલી વખત આવ્યા છે. 2014માં બી એક્ઝિટ પોલનો નિર્ણય બીજેપીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી અને કેટલાક એક્ઝિટ પોલ સરકાર બનાવી રહ્યા હતા એવું બતાવતું જ હતું. 2014માં પણ એક્ઝિટ પોલ સાચું હતું, 2019માં પણ એક્ઝિટ પોલ આજે સાચું છે. ત્યારે હું માનું છું કે પ્રજાએ જે આ જનાદેશ આપ્યો છે એને શિરોમાન્ય કરવું જોઈએ, કોંગ્રેસે પોતાની ભૂલને સ્વીકારવી જોઈએ. કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે, ગરીબોને વાચા આપવા માટે એક સંગઠન બનાવવા માટે, તમે ઇલેક્શન આવે ત્યારે એક મહિના પહેલે જાગો છો, ભારતીય જનતા પાર્ટી 365 દિવસ 24 કલાક એના કાર્યકરો એના કાર્યક્રમો બૂથ સુધી શક્તિ કેન્દ્રો સુધી, વિસ્તારક યોજના હોય કે પછી કમલદીપ યોજના હોય કે બાઇક રેલીઓ હોય કે મિટિંગ હોય, સંગઠન સતત પ્રક્રિયા સતત ચાલુ રહી છે. સરકાર પણ સજાગ રહી છે અને સંગઠન પણ સજાગ રહી છે, ત્યારે પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત થાય છે. તમારે કરવું કશું નથી અને જ્યારે હારી જાઓ છો ત્યારે તમે દોષ આપો આ બાબત નથી. અને જ્યાં સુધી જીએસટીની બાબત છે, જીએસટી હોય કે નોટબંધી હોય, પ્રજાએ તો આજે મોહર મારી છે. કેમ? નોટબંધીના કારણે નુકસાન થયું છે, મોટા ભાગે જે અમીર લોકો હતા, માલદાર લોકો હતા, એમને થોડી તકલીફ પડી છે, ગરીબને કોઈ તકલીફ પડી નથી. અને આ નોટબંધીના કારણે એક મોટા મોટો ફાયદો એ થયો છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર 50% જેટલો ટેક્સ આજે સરકારને વધારે મળે છે. આ પૈસાથી ભારતનું અર્થતંત્ર મજબૂત થયું છે. સવાલ પાર્થિવરાજસિંહને રહેશે. પાર્થિવરાજસિંહ, આપણે જોયું કે ટ્રેડિશનલી જે વોટર્સ, ખાસ અહીંયા વાત મારી અમેઠીના ફોકસમાં રહેશે, અમેઠીના કન્સર્નમાં રહેશે, કે જેને કહેવામાં આવે છે કે આ પરંપરાગત બેઠક કોંગ્રેસની રહી છે, જ્યાં 17,000 મતથી સ્મૃતિ ઈરાની આ વખતે આગળ ચાલી રહ્યા છે, જે વિપરીત દ્રશ્યો છે 2014 કરતા, તેના વિશે શું કહેશો? અને ખાસ ટૂંકમાં આપનો જવાબ કે જે સુફીભાઈએ પણ આપને કાઉન્ટર કર્યા છે. ખાસ કરીને સુફીભાઈએ વાત કરી ને જે ઈવીએમની વાત કરી ત્યારે એમને યાદ કરવું જોઈએ કે સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને એમણે જ સુપ્રીમ કોર્ટમાં સૌથી પહેલા અરજી ઈવીએમની સામે દાખલ કરી હતી, એટલે એમને યાદ નથી, કદાચ એ ભૂલી ગયા હશે કે ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપો કર્યા છે. અને જે પ્રકાર સુફી સાહેબ બોલવા દેશો પ્લીઝ,
ભારતીય જનતા પાર્ટી જેવું ના કરો કે પ્રજાને બોલવા ના દો. ભારતીય જનતા પાર્ટી જેવું ના કરો કે પ્રજાને બોલવા ના દો. ત્યારે ચોક્કસપણે જે વાત કરી એમાં ચોક્કસપણે અમે પ્રજાના ચુકાદાનો સૌ પ્રથમ તો સન્માન કરીએ છીએ, જે પણ ચુકાદો આવ્યો છે. ત્યારે ચોક્કસપણે તમે જે અમેઠીની ચર્ચા કરી ત્યારે અમેઠીના મુદ્દામાં ચાલુ ઇલેક્શન દરમિયાન પણ ખૂબ મોટા પ્રકારના આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે થયા. કલેક્ટર કચેરીના ઉદઘાટનમાં જ્યારે કોઈ કોંગ્રેસ નેતાને સમય મળ્યો નહોતો આવવાનો, જેના એલિગેશન સ્મૃતિ ઈરાનીએ ઘણી વખત પોતાના ભાષણ કલેક્ટર કચેરી બનાવવાનું કામ રાજ્ય સરકારનું હોય જ્યારે જિલ્લો જાહેર થાય 2010 પછી રાજ્ય સરકારની વાત થાય છે. રાજ્ય સરકાર ત્યાં કોંગ્રેસની નહોતી. સાંસદ છેલ્લા 27 વર્ષથી વધારે થઈ ગયા, 30 વર્ષથી વધારે. અરે વાત તો સાંભળો પૂરી, પ્લીઝ આપને રિક્વેસ્ટ કરું છું. 2010 પછી જિલ્લો અમેઠી જાહેર થયો. અમેઠી જિલ્લો જાહેર થાય પછી ત્યાં કલેક્ટર કચેરી બને. જિલ્લો જાહેર કરવાનું કામ એ રાજ્ય સરકારનું હોય. નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે છોટાઉદેપુર પોરબંદર જેવા અનેક જિલ્લાઓ એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જાહેર થયા અને પછી ત્યાં કલેક્ટર કચેરી બને. જ્યારે કલેક્ટર કચેરી બને એ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી હોય. રાજ્ય સરકાર જેને બનાવી ત્યારે યોગીજીની સરકાર હતી એટલે આમંત્રી દે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ કરે. તમે કીધું ટેકનિકલી વાત કરીએ, 2010માં જિલ્લો જાહેર થયો તો પણ 2014 સુધીમાં આ 4 વર્ષમાં કલેક્ટર કચેરી બનાવવાનું કામ એક રાજ્ય સરકારનો પ્રશ્ન છે. રાજ્ય સરકારનો હું એ જ કહું છું આપને કે રાજ્ય સરકાર ત્યાં એના પહેલા નાનકડા વિરામ માટે.